જય ભગવાન આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ સનાતન સંદેશ હું નિસરક પંડ્યા આપનું સ્વાગત કરું છું આપના માટે આજે ગણેશ ચતુર્થીના વ્રત અને પૂજાની માહિતી લઈને આવ્યો છું હિન્દુ ધર્મ શાસ્ત્રમાં પૂજ્ય દેવ એટલે શ્રી ગણેશજી દરેક મહિનામાં તેમના પૂજનની બે ચતુર્થી આવે આ રીતે વર્ષમાં ચોવીસ ચતુર્થી અને અધિક માસ સાથે દર ત્રણ વર્ષ પછી છવ્વીસ ચતુર્થી આવે તમામ ચતુર્થીઓનું ગૌરવ અને મહત્વ જુદું જુદું છે તો ચાલો જાણીએ ચતુર્થી તિથિના વિશે ચતુર્થી તિથિની દિશા દક્ષિણ છે અમાવસ્યા પછી આવતા શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે અથાર્થ વર્ષમાં બાર વિનાયક ચતુર્થી આવે છે અને પૂર્ણચંદ્ર પછી કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવામાં આવે અથાર્થ વર્ષમાં બાર સંકટ ચતુર્થી આવે છે આ વૈશાખ માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકટ ચતુર્થી તિથિ ગણવામાં આવે છે આજના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે ભગવાન ગણેશજીની કૃપાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા બની રહે છે બાપાના ભક્તોથી કષ્ટ હંમેશા દૂર રહે છે તો ચાલો કેવી રીતે ગણપતિ બાપાને પ્રસન્ન કરાય તે જાણીએ ચતુર્થીના દિવસે સવારે વહેલા સ્નાદી પતાવીને પૂજા માટે તૈયાર થઈ જાઓ પૂજા માટે ગણેશજીની સોના ચાંદી પિત્તળ સ્ટીલ કે માટીની પ્રતિમા સ્થાપિત કરો ગણેશજીને સિંદૂર કંકુ ચોખા અને ફૂલ ચઢાવતી વખતે મનમાં ગણેશ મંત્ર ઓ ગમ ગણપતે નમઃનો જાપ કરવો ગણપતિ બાપાને બુંદીના એકવીસ લાડુનો પ્રસાદ ધરાવવો એમાં એક લાડુ મૂર્તિ પાસે મૂકી અને બીજા પાંચ લાડુ બ્રાહ્મણોને દાન કરી દો બાકીના લાડુ પ્રસાદ તરીકે વેચી દો પૂજામાં ગણેશ ગણેશસ્તોત્ર અથર્વશીષ સંકટનાશન ગણેશતોત્ર વગેરેનો પાઠ કરવો બ્રાહ્મણોને ભોજન કરાવવું અને

આ રીતે કરવાથી સંકટ ચતુર્થીના વ્રતનો પૂર્ણ લાભ મળે છે બટાકા અને મગફળીથી બનેલા ભોજનને ખાઈ શકાય સાબુદાણાની ખીચડી પણ લઈ શકાય ચંદ્રમાના દર્શન કર્યા બાદ આ વ્રતનું સમાપન કરવું સંકટ ચતુર્થીના દિવસે સાંજે ભગવાન ગણેશની આરાધના કરવી ચંદ્રમાને કંકુ ચંદન અને મધ મિશ્રિત દૂધથી અર્ધે આપવો તેમજ પ્રભુ ગણેશજીની આરતી કરવી તો ચાલો ગણપતિ બાપાની કૃપા માટે કોમેન્ટ બોક્સમાં જય ગણપતિ બાપા લખી તેમને નમસ્કાર કરીએ હવે હું તમને સંકટ ચતુર્થીના વ્રતનું મહત્વ અને માન્યતાઓ સમજાવીશ સંકટ ચતુર્થીના વર્ષ દરમિયાન બાર કે તેર ઉપવાસ આવે સંકટ ચતુર્થી એટલે સંકટને હરવા માટેની ચતુર્થી આ તિથિએ શિવપુત્ર ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘણા ફાયદા થાય છે જેમ કે તમામ અવરોધોનો મુશ્કેલીઓનો નાશ થાય વ્યક્તિ માત્રને દરેક સંકટમાંથી મુક્તિ મળે અને આર્થિક લાભ પણ મેળવે ઘરમાંથી નકારાત્મક પ્રભાવો દૂર થાય અને શાંતિ જળવાઈ રહે ઘરમાં આવતી બધી તકલીફો દૂર થાય વ્યક્તિની સઘળી ઈચ્છાઓ પૂરી થાય છે ગણેશજીની આરાધનાથી અર્થ વિદ્યા બુદ્ધિ વિવેક યશ પ્રસિદ્ધિ સહજ રીતે જ પ્રાપ્ત થાય છે તેવી જ રીતે વિઘ્નહર્તા ગજાનંદના મંત્રો પણ એટલા જ ચમત્કારી છે આ મંત્રોનો રોજ જાપ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની સમસ્યા હોય સંકટ હોય કે પછી ધનનો અભાવ આ તમામનું તુરંત નિવારણ થઈ જાય છે ગણપતિજીનો બીજ મંત્ર ઓ ગમ ગણપતે નમઃનો જાપ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે ગણેશજીના અન્ય મંત્રો પણ આર્થિક સમૃદ્ધિ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે તો જાણીએ આ મંત્રો કયા કયા છે સર્વપ્રથમ ઈચ્છા પૂર્તિ માટેનો મંત્ર માણસને તેના મન ઉપર અને તેની ઈચ્છા ઉપર કાબૂ નથી હોતો એટલા માટે જ અનેકવિધ કામનાઓથી

વિઘ્નને દૂર કરવા માટે વિઘ્નરાજનો મંત્ર ઓમ ગમ સિપ્ર પ્રસાદનાય નો જાપ કરવો ધન અને આત્મબળ વધારવા માટે હૈરંભ ગણપતિનો સૌથી ટૂંકો અને સિદ્ધ મંત્ર છે ઓમ ગમ નમઃ સારો રોજગાર મેળવવા અને આર્થિક વૃદ્ધિની ઈચ્છા હોય તો લક્ષ્મી વિનાયક મંત્ર ઓમ શ્રી ગમ સોમ્યાય ગણપતે વર વરદ સર્વજનમ જાપ કરવો આમ ભગવાન ગણપતિ એ રિદ્ધિ સિદ્ધિના સ્વામી લાભ અને શુભના પિતા છે તો તેમની પૂજા અને વ્રતથી તમે સદાય કૃપા કૃપાપાત્ર થશો અને લાભશુભ તમારી સાથે જ રહેશે તો ચાલો મિત્રો સનાતન સંદેશ ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો અને અમારા વિડીયો તરત મેળવવા બેલ આઇકોનને ક્લિક કરજો જય ભગવાન